અનેક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરતના પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. પલસાણા ગામના બલેશ્વર ગામે પાણી પાણી થઈ ગયું છે, કેમ કે 32 ગંગા ખાડીના પાણી ઓવરફ્લો થઈને આ ગામમાં ઘૂસી ગયા છે. ખાડીપુર જ્યારે જ્યારે આવે ત્યારે ગામની આવી જ સ્થિતિ સર્જાતી હોય છે, અને તેની પાછળ જો કોઈ જવાબદાર હોય તો એ છે ગેરકાયદે બાંધકામ. બાંધકામ એટલા કરી દેવામાં આવ્યા જેના કારણે ખાડી નાની થઈ ગઈ, અને હવે જ્યારે ખાડીમાં પાણી આવે છે તો એ આસપાસના વિસ્તારોમાં ઘૂસી જાય છે. રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. પલસાણા તાલુકાનું બલેશ્વર ગામ આજે ફરી એકવાર છે તે બેટમાં ફેરવાયું છે, અને જેનું કારણ છે કે વહેલી સવારથી સતત અનરાધાર મેઘરાજા છે તે બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે આ બલેશ્વર ગામનો જે વિસ્તાર છે 40 જેટલા પરિવારો સામેની તરફ રહે છે, એક પડ્યું છે આખું મોટું, અને તે આખો વિસ્તાર હાલ છે તે સંપર્ક વિહોણો થઈ ગયો છે. એનું કારણ છે કે બલેશ્વર ગામેથી વહેતી 32 ગંગા ખાડી છે તે વરસાદને લઈને ઓવરફ્લો થઈ છે, અને તેનું પાણી છે તે આખું ફળિયાની ચારે તરફ છે તે ફરી વળ્યું છે. ખાસ કરીને બલેશ્વર ગામથી અન્ય એક આ માર્ગ છે, કેમેરામેનને કહીશ કે આ તરફ દ્રશ્યો બતાવે, તુંડી બગુમરા અને પલસાણા જવાનો આ એક માર્ગ છે, તે માર્ગ પર પણ લગભગ છે તે 5-5 થી 7-7 ફૂટ જેટલા પાણી હાલ છે તે ફરી વળ્યા છે, અને આખો રસ્તો છે તે બંધ થઈ ગયો છે. જે સાઇન બોર્ડ છે તે પણ લગભગ ડૂબવાની તૈયારીમાં આવી ગયા છે. જે દુકાનો છે તેની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે, અને આખો વિસ્તાર ચારે તરફથી જળબંબાકાર હોય તેવા દ્રશ્યો હાલ છે તે સામે આવી રહ્યા છે. દર વર્ષની આ પરિસ્થિતિ છે, ભારે વરસાદ થતાં જ આ બલેશ્વર ગામ છે તે બેટની અંદર ફેરવાઈ જતું હોય છે, અને જે સામે ફળિયા રહેતા સામે પાર રહેતા 40 જેટલા પરિવાર છે તે સંપર્ક વિહોણા થઈ જાય છે. ખાસ કરીને પાણી સતત વરસાદ પણ વધી રહ્યો છે, અને પાણી પણ હાલ છે તે ખાડીની અંદર છે તે વધી રહ્યું છે. વરસાદ જોતા હજુ પણ પાણી વધે એવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે. કેમેરામેનને કહીશ કે એ તરફ એક તરફ આ તરફના પણ દ્રશ્યો બતાવે. આ નેશનલ હાઈવેને જોડતો આ રોડ છે, અને આ રસ્તાથી બલેશ્વર ગામથી નેશનલ હાઈવે 48 પર પણ જવાય છે, અને તે પણ દ્રશ્યમાં જોઈ શકાય છે કે ચારે તરફ પાણી જ પાણી, માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે. ખાસ કરીને ખાડી જે છે 32 ગંગા, તેના પાણી છે તે બલેશ્વર ગામની આજુબાજુ ફરી વળ્યા છે, અને ગામ ફરીથી એકવાર બેટની અંદર ફેરવાયું છે. ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત.